શેરી ગલીઓ હતી ત્યાં હાલ પેટમાં પરિવર્તિત થઈ ગઈ છે અને પાણી ભરાયા છે જે પ્રકારના સીધા જ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું આ દ્વારકાનું આવડવાસ હોય જલારામ નગર હોય કે આસપાસના અનેક જે સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દરિયાકાંઠે આવેલ દ્વારકામાં છેલ્લા બે દિવસની અંદર જે ભારેથી અતિભારે વરસાદ થયો છે આ વરસાદને લઈને જે લોકોના સોસાયટીમાં જે ઘરો આવ્યા છે આ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે હાલ આવડવાસ વિસ્તારના આ જે ઘરોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘરની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે જેને લઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક અગાશી ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે ઘરની અંદર પાણી છે ઘરની ઘર વખરી છે તે પલળી ચૂકી છે ત્યારે અગાશી માટે ક્યારે ક્યારેય આ પૂર ઓસર છે તેની રાહ જોઈને બેઠેલા અહીં જોઈ શકાય છે દ્વારકાની અંદર જે પ્રકારે ભારે વરસાદ થયો છે ત્યારે તંત્ર દ્વારા ખાસ રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર પણ નથી પહોંચી શક્યું કારણ કે કુદરતી આફત પાસે ક્યાંક તંત્ર પણ વામણું પુરવાર થયું છે અને લોકો હાલ વરસાદી પાણીનો પૂર ક્યારે ઓસરશે તેની રાહ જોઈને બેઠા છે કારણ કે જે પ્રકારે ઘરની ઘરવકરી છે તે પણ તણાઈ ચૂકી છે તો બીજી બાજુ વાત કરવામાં આવે અહીં જે લોકો છે તે લોકો હાલ વરસાદ છે તે બંધ થયો છે ત્યારે પૂર ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે દ્વારકામાં ન્યૂઝિંગ ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ ગ્રાઉન્ડ ઝીરોના હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ દ્વારકાના તોતાત્રી મઠમાં હાલ અમે છીએ ને આ જે તોતાત્રી મઠમાં ચોવીસ જેટલા ઘરો જે છે કે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેમની ઘરની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે કેટલાક એવા દ્રશ્યો પણ છે કે આપ જે જોઈ શકો છો કે આ જે ઘરમાં જે પોતાના ઘરમાં પાણી ઘૂસતા તેઓને ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને જ્યારે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કેડ સમા પાણી જે છે તે આ તોતાત્રી મઠમાં ઘૂસી ગયા છે અને તમામ ઘરો જે ચોવીસ જેટલા ઘરો છે અને ચોવીસે ચોવીસ ઘરોમાં આ પ્રકારની સ્થિતિ છે તેમની ઘરની ઘરવખરી પલળી ગઈ છે અને તેમનું જે અનાજ જે છે તે પલળી ગયું છે અને જે છે અહીંના લોકો જે છે કે તેઓ આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે છતાં પણ આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જે છે તે તંત્ર કરતું નથી ભાઈ આપણી સાથે છે શું કહેશો આ તોતાત્રી મઠમાં કઈ રીતની સ્થિતિ અત્યારે અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયા છે બે દિવસે કાલનો વરસાદ ચાલુ છે કોઈ પૂછવા આવ્યું નથી પાણી સૌ ધીમે ધીમે નિકાલ થાય છે એટલું બધું પાણી જાતું નથી બહાર પ્રેશરથી બહારનું પાણી છે જેટલું બધું અંદર જ આવે છે મઠમાં તો જેટલા નીચે મારા મકાન છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે દોઢ દોઢ ફૂટ તો કોઈ મજબૂર છે બધા અત્યારે ઉપર રહીએ છે ઉપર જે પાંચ છ મકાન છે એમાં મજબૂર છે બાકી પાણી સાવ જાતું જ નથી દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે છેલ્લા પંદર વર્ષથી આ સ્થિતિ સર્જાય છે જેનો નિકાલ નિકાલ ને નિકાલનો જ પ્રશ્ન મેઇન છે જે એ નિકાલનો પ્રશ્ન હલ ન થતો ખરેખર વ્યવસ્થા નગરપાલિકાની એ હોવી જોઈએ કે આ પાણીનો નિકાલની વ્યવસ્થા જરૂરી છે એ ક્યાંથી કરવી કઈ રીતે કરવી એ બધી વ્યવસ્થા જરૂરી છે અત્યારે આ દર વર્ષે થાય એ તો દેખાય જ છે કે પાંચ સાત ઇંચ વરસાદ આઠ ઇંચ વરસાદ પડે એટલે આ પરિસ્થિતિ થઈ જાય આ વખતે તેનાથી પણ વધારે વરસાદ પડ્યો છે કે જેની હાલત જો તો કમરની ઉપર પાણી ચડે વધી ગયા છે આ વખતે તો કમરની ઉપરના પાણી છે હું એ દ્રશ્યો પણ આપ જોઈ શકું છું કે આ ભાઈની પાછળના જે ઘરો જે છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તેમની ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ છે અને આ સ્થિતિનું નિર્માણ છેલ્લા પંદર વર્ષથી જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે પંદર વર્ષથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અહીંયા આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી છે અહીંયા જે ઉપર જે લોકો રહી રહ્યા છે તેઓ ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને તંત્ર જે છે તે નિંદ્રાધીન છે આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને સ્થાનિક પ્રશાસન જે છે તે ઝડપથી આ પાણીનો નિકાલ કરે તેવી માંગ જે છે તે અહીંયા સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યૂઝેટીન ગુજરાતી દ્વારકા